જૂનાગઢ લોકસભાની ટિકિટ ઉમેદવારોના નામો અંગે સમર્થકોમાં અનેક ચર્ચાઓ. જૂનાગઢ લોકસભાની ટિકિટને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયો. ઉમેદવારોને લઈને સમર્થનો દ્વારા કરે સોશિયલ મીડિયામાં મેસેજો વાયરલ. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને પાર્ટી મેદાને ઉતારે તેવી વાતો વાયો વેગે પસાર થઈ. તે અંગે ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રતિક્રિયા. ટિકિટની માંગ લઈને પોકળું ગૂંચવાનું છે, જૂનાગઢમાં શું કહેશો? જૂનાગઢમાં નિરીક્ષકો સમર્થ, જ્યારે નિરીક્ષકો જૂનાગઢ આવ્યા ત્યારે કોળી સમાજના આગેવાન તરીકે અને પૂર્વ ધારાસભ્ય તરીકે મેં પણ ટિકિટ માગી છે, કાઠી સાહેબે પણ ટિકિટ માગી છે, ગીતાબેન માલામે પણ ટિકિટ માગી છે. અમારે બધાની માગણી એવી છે કે જો રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપતા હોય તો આ ટિકિટ, આ સીટ, આ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમારી ત્રણેયની માગણી છે. અને હાલના સંજોગો પ્રમાણે રાજેશભાઈને ટિકિટ નથી આપતા એવું વાતાવરણ છે, તો અમારી માગણી છે અમારા ત્રણમાંથી ગમે એને ટિકિટ મળવી જોઈએ. જૂનાગઢ લોકસભાના ઉમેદવારને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાય છે. જ્યારે જો રિપીટ ઉમેદવારથી કદાચ આ સીટ હારવાનો ભય ભાજપને દેખાઈ રહ્યો છે, ત્યારે સૂત્રો તેમજ લોકમુખે ચર્ચામાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની પાર્ટી મેદાને ઉતારી તેવી અનેક ચર્ચાઓ લોકમુખે ચર્ચા રહી છે. હાલ તો શું હકીકત છે તે તો પાર્ટી નક્કી કર્યા બાદ જ ખુલશે કે કોણ બનશે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર. જ્યારે આ સીટને લઈ અલગ અલગ ઉમેદવારો ભગવાનજીભાઈ કરગઠિયા, ગીતાબેન માલમ તેમજ જેપી કાઠીએ જૂનાગઢમાં નિરીક્ષકો પાસે ટિકિટની માંગ કરી છે. ગોવિંદ હરિયા, જેએસટીવી, કેશોદ.